भावनगर सीहोर नगर पालिका बनी छे कंगाल। सीहोर पालिकाए बिल न भरता वीज कनेक्शन कापी नाखवामां आव्युं छे। करोड़ों रूपियानुं बिल बाकी होवाथी वोटर वर्क्सनुं कनेक्शन पण कपायुं छे। शहेरना मुख्य पाणी पुरवठा गौतमेश्वर जळुंबनुं कनेक्शन पण कापी नाखवामां आव्युं छे। कनेक्शन कपाता शहेरमां पाणी वितरण व्यवस्था खोरवाई छे। तमाम नगरजनोने भारे हालाकी वेठवानो वारो आव्यो छे। पालिकाना पापे नगरमां अंधार पण छवाया छे, तो लोकोने पाणी वितरण पण बंद करवामां आव्युं छे। लोकोने भारे परेशानीनो सामनो करवो पड़ी रह्यो छे। कनेक्शन कपाता शहेरमां पाणी वितरणनी व्यवस्था खोरवाई छे। संवाददाता नवनीत दलवाड़ी अमारी साथे फोनलाइन पर जोड़ाया छे। नवनीत, भावनगरनी सीहोर नगरपालिका कंगाळ बनी होय तेवा दृश्यो जोवा मळ्या छे। पाणी वितरण व्यवस्था खोरवाय छे, साथे लाइट कनेक्शन पण कापी नाखवामां आव्या छे। ચોક્કસ જણાવી દઉં કે ભાવનગર જિલ્લાની જે સિંહોર નગરપાલિકા છે, હાલ આમ કહે તો કંગાળ બની છે, કારણ કે બિલ ન ભરવાના કારણે થઈને વીજ જોડાણ છે એ કાપી નાખવામાં આવ્યું છે। નગરપાલિકા દ્વારા જે કરોડોનો જે વેરો છે એ ભરવામાં નથી આવ્યો, જેના કારણે થઈને હાલ જે પીજીવીસીએલ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે અને વોટર વર્ક્સ શાખાનું જે વીજ કનેક્શન છે એ કાપી નાખવામાં આવ્યું છે। હાલ તો જે શહેરનો જે મુખ્ય જે પાણીનો પુરવઠો પૂરો પાડતું ગૌતમેશ્વર તળાવ અને જંબુ જેને જે મોટો જે કુવો છે જેની અંદરથી શહેરને પાણી પૂરું પાડવામાં આવશે, એનો જે તંત્ર દ્વારા કનેક્શન છે એ પણ કાપી નાખવામાં આવ્યું છે। અને આ કનેક્શન કપાઈ જવાના કારણથી સિહોર શહેરના લોકોને જે પીવાના પાણીની જે વ્યવસ્થા છે એની અંદર સમસ્યાઓ ઉભી થઈ શકે તેમ છે। બિલકુલ થી નવનીત, આભાર આપનો તમામ જાણકારી બદલ। કરોડોનું બિલ બાકી હોવાથી શહેરના મુખ્ય પાણી પુરવઠા ગૌતમેશ્વર નું કનેક્શન કાપવામાં આવ્યું છે। અનેક વિસ્તારોમાં કનેક્શન કપાયા છે। પાલિકાના પાપે નગરજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે। તમારી સાથે સિહોર કોંગ્રેસના પ્રમુખ જોડાયા છે, જયદીપસિંહ। જયદીપસિંહ, જે રીતે નગરપાલિકા સિહોરની જાણે કે કંગાળ બની હોય તેવી વ્યવસ્થા લાગી રહી છે, કરોડો રૂપિયાનું બિલ બાકી છે, હવે નગરજનોને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે, શું કહેશો? આ રજૂઆત કરવામાં આવી છે કોઈ રીતે? આજે નમસ્કાર, નગર સિહોર નગરપાલિકાની વાત કરીએ તો નગરપાલિકાના 5 વર્ષ પૂરા થવાનો છેલ્લો દિવસ હતો અને સિહોરનું જે પાણીનો સોર્સ છે ગૌતમેશ્વર તળાવ, ત્યાંથી પાણી મળી શકે એમ છે, છતાંય તે સિહોર નગરપાલિકા દ્વારા સિહોર નગરપાલિકાની અણાવડતને હિસાબે સિહોરના નગરજનોને 10 થી 12 દિવસ એકવાર પાણી મળે છે અને અધૂરામાં પૂરું આજે જયારે વોટર ડ્રેનેજનું લાઇટ કનેક્શન કપાણું છે ત્યારે સિહોરના નગરજનોને પીવાના પાણીની બહુ મોટી મુશ્કેલી થઈ શકે તેમ છે। નગરપાલિકાના અણાવડતની વાત કરીએ તો ઘણા બધા દાખલા દેખાય આપી શકાય એવું છે, પણ ત્યારે 5 વર્ષ પૂરા થવાના હોય અને ભારતીય જનતા પાર્ટીના શાસકોએ નક્કી કર્યું હોય કે સિહોરના નગરજનોને એક મોટી ગિફ્ટ દેવી છે, એ આ ગિફ્ટના ભાગરૂપે પોતે લાઇટ બિલ ભરી શક્યા નથી અને ભાજપના શાસકોના પાપે સિહોરના નગરજનોને શોષવાનો વારો આવ્યો છે।